દાદા ભીષ્મ જ્યારે પધારીમાં પડ્યા છે, એક એક રૂવાડે રૂવાડે બાણ વાગ્યા છે. ભગવાન કૃષ્ણ પાંચ પાંડવોને સાથે લઈ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું કે તમારે જો જ્ઞાન લેવું હોય તો દાદા પાસે જઈ આવો. બધાને લઈને જ્યારે જાય છે ત્યારે ભગવાને કહ્યું, દાદા હવે તમે તમારા કાળને બોલાવી. દાદાએ કહ્યું, પ્રભુ એમ મારું મૃત્યુ ક્યાંથી આવશે? કેમ, હજી મારે એક દીકરી કુંવારી છે. જેટલા લોકો ઉભા છે બધાના કાન છે એમ કે દાદાને દીકરી કઈ છે? એને તો પોતાના પિતાના સુખ માટે આ જીવન બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું, અને તો દીકરી કઈ, અને પાછી લગ્ન યોગ્ય થઈ ગઈ. ત્યારે દાદા ભીષ્મ કહે છે, ભગવાન અમારી બુદ્ધિરૂપી કન્યા હજી કુવારી છે, એને મારે પરણાવવાની છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સત્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષ્યાદ ભવ પ્રવાહ. ભગવાન મારી મતિરૂપી કન્યા તમને વરવા માટે તૈયાર થઈ છે, મારી બુદ્ધિરૂપી કન્યા માટે તમે મને યોગ્ય લાગો છો, તમે મારી દીકરીનો હાથ જાલો. ભગવાને જરા હસતા હસતા કહ્યું, દાદા તમને હું ગમું છું, તમારી દીકરીને ગમું છું કે નહીં એ તો પૂછો ને. મા બાપને મૃત્યુ ગમી જાય પણ દીકરીને તો ગમવો જોઈએ, એને ગમું છું કે નહીં એ તો પૂછો. ત્યારે દાદા ભીષ્મે કહ્યું, ભગવાન આ સંસારની કઈ એવી સ્ત્રી હોય જે તમને પતિ ન બનાવે? આ સંસારમાં કોણ એવી સ્ત્રી છે જે તમને પસંદ ના કરે? દાદા ભીષ્મ બોલ્યા છે, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધાને વપુર લક કુલા વૃતાન નાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવત્યા. ભગવાન આ દુનિયામાં તમારા જેવું છે કોણ બીજું? ત્રિભુવન કમનમ તમાલ વર્ણ, ત્રણેય ભુવનમાં તમે સુંદર છો. એક દાદા ભીષ્મએ ભગવાનને કહ્યું તમે સુંદર છો, અને એક રૂકમણીએ ભગવાનને કહ્યું. ભગવાન આપ સુંદર છો, રૂકમણી પરમાત્માને સ્તુતિ કરતા હોય તો કહેતા હોય, ભગવાન તમે એટલા સુંદર છો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાં તે નિર્વિશકર્ણ વિવરે હરતોંગ તાપમ. રૂપમ દૃશામ દૃશિમતમ અખિલાર્થલાભમ ત્વયિ અચ્યુત વિશતિ ચિત્તમ અપત્રપમ મે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. તને આ દુનિયામાં ભગવાન જેવો કોઈ રૂપાળો છે નહીં. પરમાત્મા જેવો રૂપાળો છે કોણ દુનિયામાં? ભગવાનનો સ્વભાવ એવો એટલો સારો છે, કોઈકના માટે રથ હાકે, કોઈના ઝેર પીવા વયો જાય. અહીંયા ભીષ્મ એમ કહે ત્રિભુવન કમનમ, રૂકમણી એમ કહે સુત્વા ગુણાન ભુવન સુંદર,